સબસ્ક્રાઇબ કરો ગુજરાતી હેલ્થ ટિપ્સ ચેનલને અને દબાવો આ ઘંટીને જેથી તમે જોઈ શકો અમારા નવા વિડીયો સૌથી પહેલા. દહીંમાં આ વસ્તુ ઉમેરીને વાળમાં લગાવો જેનાથી વાળ થશે લાંબા અને એકદમ ભરાવદાર. મિત્રો, એક વાત બધા માટે મહત્વની હોય છે એ કે સ્ત્રી હોય કે પુરુષ બધાને પોતાના માથાના વાળ ખૂબ જ વાલા હોય છે અને એમાં પણ સ્ત્રીઓને તો ખાસ લાંબા અને ભરાવદાર વાળ વધુ ગમતા હોય છે. એનું કારણ છે કે વાળની મદદથી ચહેરાનું આકર્ષણ પણ વધારી શકાય છે. તો કોઈના વાળ ટૂંકા હોય તો એ લોકો પોતાના વાળ લાંબા થાય એના માટે ઘણા ઉપાય પણ કરતા રહેતા હોય છે. ચાલો તો આજે તમને એક સરળ ઉપાય જણાવી દઈએ. તમે તમારા વાળને સારા બનાવવા અને પોષણ આપવા માટે દહીંનો ઉપયોગ કરી શકો છો. એનું કારણ છે કે દહીંમાં જે એન્ટીફંગલ ગુણ હોય છે એ વાળ માટે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. ચાલો તો આજે તમને અહીં દહીંમાંથી બનાવતા કેટલાક હેર પેક વિશે જણાવી દઈએ. આ પેકથી વાળનો ગ્રોથ વધે છે, સાથે સાથે વાળને મજબૂતી પણ પ્રાપ્ત થાય છે. ચાલો તો આ હર એક પેક વિશે જાણી લઈએ. દહીં અને ઓલિવ ઓઇલ. જો દહીંમાં ઓલિવ ઓઇલ મિક્સ કરીને વાળમાં લગાવવામાં આવે તો વાળને ઘણો લાભ મળે છે. આ ઉપાયથી વાળ તૂટવાની સમસ્યા પણ દૂર થઈ જાય છે. એના માટે તમારે સૌથી પહેલાં 2 કપ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરી લેવાનો છે અને એને અલગ રાખી દેવું. ત્યારબાદ ઓલિવ ઓઇલ અને દહીંને મિક્સ કરી લેવું અને ઓલિવ ઓઇલ અને દહીંના માસ્કને તમારા વાળમાં લગાવી લેવું અને આશરે 1/2 કલાક માટે એ રાખી મૂકવું. એ પછી તમારે લીંબુવાળું પાણી માથામાં નાખીને શેમ્પૂથી વાળ ધોઈ લેવા. દહીં અને એલોવેરા. એલોવેરાના ફાયદા વિશે તો બધાને ખબર જ હોય છે. એલોવેરામાં ઘણા ન્યુટ્રિએન્ટ્સ રહેલા હોય છે. એમાં જે વિટામિન અને એમિનો એસિડ હોય છે એ સ્કેલ્પ અને વાળ બંનેને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. એના માટે તમારે એક બાઉલમાં દહીં, એલોવેરા જેલ, મધ અને ઓલિવ ઓઇલ મિક્સ કરી લેવું અને એ સ્કેલ્પ પર લગાવવું. પછી એકદમ હળવા હાથે એની મસાજ કરવી. આ પેક 45 મિનિટ સુધી લગાવી રાખવું ને પછી સાદા શેમ્પૂથી માથુંને ધોઈ લેવું અને આ ઉપાય વાળને લાંબા કરવા માટે ઘણો જ ઉપયોગી છે. દહીં અને કેળા. ઉપર જે 2 પેક વિશે જાણ્યું એના સિવાય તમે આ પ્રયોગ પણ કરી શકો છો. એના માટે એક સ્વચ્છ બાઉલ લઈ લો, એમ પાકેલા કેળાને મિક્સ કરી લો અને એની એક સારી પેસ્ટ બનાવી લેવી અને પછી એમાં દહીં, મધ અને તાજા લીંબુનો રસ ઉમેરી લેવો. ત્યારબાદ બધી જ વસ્તુઓને સારી રીતે હલાવીને મિક્સ કરી લેવી. ત્યારબાદ બ્રશની મદદ વડે આ પેસ્ટને માથામાં લગાવી લેવી અને 25-30 મિનિટ માટે રાખીને નોર્મલ શેમ્પૂથી તમારા વાળ ધોઈ લેવા. આ માસ્કથી સ્કેલ્પને હાઇડ્રેટ અને તેને સાફ રાખવામાં મદદ મળે છે અને એના કારણે સ્વસ્થ વાળ મળે છે. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂરથી કરી દેજો. મિત્રો, આ હતો આજનો વિડીયો. આવા મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ ગુજરાતી હેલ્થ ટિપ્સને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા સગા સંબંધીઓને પણ શેર કરો. તો ચાલો મળતા રહીશું નવા વિડીયોમાં.